હાલમાં ભુજ નગરપાલિકા દ્વારા વેરો વસૂલાતની કામગીરી ચાલી રહી છે ત્યારે ભુજ જીઆઈડીસીના એકમો પર પાલિકાની ટીમ દ્વારા સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી જેને કારણે સમગ્ર મુદ્દો ગરમાયો હતો અને મુદ્દો છેક મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સુધી પહોંચ્યો છે જીઆઈડીસીના હોદ્દેદારો કચ્છ કલેક્ટર શ્રી પ્રવીણા ડીકેને આ બાબતે રજૂઆત કરવા માટે મળ્યા હતા સમગ્ર તપાસ માટે પ્રાંત અધિકારીના નેજા હેઠળ સમિતિની રચના પણ કરવામાં આવી છે અને તપાસના આદેશ કલેક્ટર દ્વારા આપવામાં આવ્યા હતા આજે ભુજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એકમો અને ફેડરેશનની આજે પ્રમુખ અરવિંદભાઈના અધ્યક્ષ સ્થાને એક બેઠક મળી હતી જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં નગરપાલિકાને વેરો આપવામાં નહીં આવે અને જરૂર જણાશે તો સમગ્ર ગુજરાતની જીઆઈડીસી બંધ કરવામાં આવશે આ અંગે અરવિંદભાઈએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ અરવિંદભાઈ ઠક્કર છે હું મારું ભુજ જીઆઈડીસીમાં એક ઉદ્યોગ છે નાનો એવો ઉદ્યોગ છે અને હું જીઆઈડીસી એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું અમારું કહેવાનું એક જ છે કે નગરપાલિકા દ્વારા સદંતર ગેરકાયદેસર પોતાની મનમાની કરી અને અધિકારીઓ જે અમારા મારી ફેક્ટરી અને અમારા મંત્રી સાહેબની ફેક્ટરીને જે સીલ કર્યા છે એની સામે અમારો સખત વિરોધ છે અમે આજે 24-48 કલાકથી સતત દોડી રહ્યા છીએ લોકોનો સાથ સહકાર એટલો બધો મળી રહ્યો છે અને ગઈકાલે રાતના પણ અમે ડેપ્યુટી કલેક્ટરને 10:30 સુધી મળ્યા આ અમારું આગળનું કાર્યક્રમ ચાલુ છે આગળ આખા ગુજરાતનું ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ ઓફ એસોસિએશન કચ્છ જેણે કલેક્ટર સાહેબને સીએમઓ નરેન્દ્ર આપણે ગાંધીનગર ચીફ મિનિસ્ટરને બધાને કાગળ લખ્યા છે એની કોપી અમારી પાસે આવી ગઈ છે અને એ લોકોએ કીધું છે કે જરૂર પડશે તો આખું ગુજરાતના જીઆઈડીસો બંધ થઈ જશે અને જરૂર પડશે તો આંદોલન પર ઉતરશે આખા ગુજરાતને એવો અમારી પાસે રાઇટિંગમાં કાગળ છે